હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. બાળ મિત્રો, આપણે નવોદયની અંદર પ્રકરણ એક, જેની અંદર સંખ્યા જ્ઞાન એકની અંદર આપણે સંખ્યા લેખન વાચનની વાત કરી. ત્યારબાદ આપણે દાસની કિંમત શું છે, સ્થાન કિંમત શું છે, એના તફાવતની વાત કરી. તો મિત્રો, આજે આપણે સંખ્યા જ્ઞાન બે ની અંદર ચાર મુદ્દા છે. સમ સંખ્યા કોને કહેવાય, વિષમ સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય કોને કહેવાય, વિભાજ્ય કોને કહેવાય, એના આધારે નવોદયની અંદર કેવા સમ પૂછાય છે, કેવા દાખલા પૂછાય અને પૂછાઈ ગયા છે, એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, વધુ સમય ન લઈ આજે એકમના જે વિષયના મુદ્દા છે એના તરફ આગળ વધીએ. સૌ પ્રથમ મિત્રો, સમ સંખ્યા એટલે શું? તો સમ સંખ્યા એટલે કે એનું બીજું નામ છે, ખાસ આપણને ખ્યાલ છે, બેકી સંખ્યા. એટલે એને જો વ્યાખ્યા સમજવી હોય એમ થાય કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય. બે વડે, ખાસ મિત્રો અહીંયા નિશેષ શબ્દ વાપરેલો છે, નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાને સમ સંખ્યા કહે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ, કોઈ પણ સંખ્યા લીધી છે આપણે, અહીં ઉદાહરણ લઈએ કે ભાઈ 82, તો આ 82 સમ છે કે વિષમ? તો એના માટે આપણે શું કીધું છે, એની ચાવીમાં શું કહેવામાં આવે છે, બે વડે નિશેષ ભાગવાની વાત થઈ છે. 2 × 8 શૂન, ઉપરથી બે ઉતાર્યા, 2 × 1 = 2, એનો મતલબ શૂન આવી ગયું. જો શેષમાં શૂન આવે એને નિશેષ ભાગી શકાય એમ કહેવાય છે. એટલે કે મિત્રો, આ 82 સંખ્યા છે, નિશેષ ભાગી શકાય છે, એનો મતલબ કે 82 છે એ સમ સંખ્યા છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. બરાબર, તો એવું પણ પૂછાય કે ભાઈ સમ સંખ્યા છે એનો એકમ નો આંક શું હોય? તો સમ સંખ્યાનો એકમ નો આંક 0, 2, 4, 6 અને 8 હોય. જે સંખ્યાનો એકમ નો આંક 0, 2, 4, 6, 8 હોય આવી તમામ સંખ્યાને સમ સંખ્યા કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ વિષમ સંખ્યા, એની અંદર વ્યાખ્યા શું કહેવા માંગે છે, જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય. અહીંયા ખાસ મિત્રો ન શકાય, અહીંયા ન મૂકેલો છે. બરાબર, ખાસ યાદ રાખજો, જે સંખ્યાને બે વડે નિશેષ ન ભાગી શકાય અથવા ભાગતા એક શેષ વધે. બરાબર, ખાસ મિત્રો અહીંયા જોઈએ કે ભાઈ 17 છે, એને બે વડે ભાગીએ. બરાબર, 2 × 8 = 16, એક શેષ વધી. તો આની વ્યાખ્યા આ રીતે થાય છે, જે સંખ્યાને વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા, એની વાત, એની વ્યાખ્યા આપણે સમજીએ તો જે સંખ્યાને બે વડે ભાગતા શેષ એક વધે. જો અહીંયા એક શેષ વધી, બરાબર, શેષ એક વધી, તો આવી તમામ સંખ્યાને વિષમ સંખ્યા કહે છે, એટલે એકી. બરાબર, તો એકી સંખ્યા હોય મિત્રો, એના એકમ નો આંક ક્યાં હોય? તો ખાસ એ પણ નોંધી લે, એના એકમ નો આંક ક્યાં હશે? તો કે 1, 3, 5, 7 અને 9. એટલે કે જે સંખ્યાનો એકમનો આંક 1 આવે, 3 આવે, 5 આવે, 7 આવે અથવા 9 હોય, આવી તમામ સંખ્યાઓને વિષમ સંખ્યા કહેવાય છે અથવા તો એકી સંખ્યા કહેવાય છે. બરાબર, ખાસ નોંધ લેજો. દાખલા તરીકે આ સંખ્યા આપે, નવોદયમાં 800 × 822 છે, 801 છે, 804 છે અને 810 હોય. તો આમાંથી નીચે આપેલામાંથી વિષમ સંખ્યા શોધો, આવો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે જોવાનું કે એકમ નો અંક 2 છે એટલે આ તો સમ થઈ ગઈ, એકમ નો અંક 4 છે તો આ પણ સમ થઈ ગઈ, આ શૂન છે આ પણ સમ. વિષમ સંખ્યાનો જવાબ આવે છે 801. આવી રીતે નવોદયમાં ખાસ પૂછાય છે કે સંખ્યા તમને આપે, નીચે આપેલી સંખ્યામાંથી વિષમ સંખ્યા શોધો, તો વિષમ સંખ્યા આવશે 801. બરાબર, સમજાઈ ગયું હશે તમને. ત્યાર પછી એની વાત કરી આપણે અવિભાજ્ય અને વિભાજ્ય. ખાસ મિત્રો આ પણ એક સમજવાનો મુદ્દો છે. આપણે અવિભાજ્ય, જે સંખ્યાને મિત્રો અવિભાજ્ય સંખ્યા છે ને મિત્રો એને મૂળ સંખ્યા કહેવાય. પેલા સમજી લે, ઘણી વખત નામ એક જ હોય, બરાબર, પણ એના અલગ અલગ હોય. દાખલા તરીકે રાજુ છે, રાજુ સ્કૂલમાં રાજુ કહેતા હોય, ઘરે ને લાલો કહેતા હોય, પણ રાજુ અને લાલો એક જ થાય નામ. બરાબર, આવી રીતે અવિભાજ્ય સંખ્યાને મૂળ સંખ્યા પણ કહેવામાં આવે છે. બરાબર, તો જે સંખ્યાને માત્ર બે અવયવ હોય, બે અવયવ હોય
તેવી સંખ્યાને મૂળ સંખ્યા અથવા અવિભાજ્ય, મૂળ સંખ્યા અથવા અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે આપણે પ્રશ્ન થાય બાળકો કે તમને અવયવ એટલે શું, બરાબર? અવયવ એટલે શું? અને માત્ર બે જ અવયવ, બરાબર? આ બંને વસ્તુ આપણે સમજી લઈએ, બરાબર? દાખલા તરીકે હું વાત કરું કે ભાઈ 10, તો 10 ના અવયવ પાડવાના છે. તો 10 ના અવયવમાં શું હોય? આપણને ખ્યાલ છે, ધોરણ 4માં પણ આપણે આવે છે અને 5માં પણ આવે. અવયવ એટલે આપેલી સંખ્યા છે એને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે તેનો અવયવ છે. દાખલા તરીકે 10 ના અવયવ છે 1 અને 10, બરાબર? ત્યાર પછી આ 10 ને છે તો 10 છે ને 2 વડે જો 2 5 10 નિશેષ ભાગી શકાય, તો આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભગાય એ એના અવયવ છે. તો આ 2 પણ અવયવ થશે અને 5 2 10 તો 5 પણ અવયવ છે. પછી જો 3 વડે આપણે 10 ને ભાગશું, બરાબર? 10 ને 3 વડે ભાગીએ તો 3 1 3 9, તો અહીં ભગા નિશેષ ભગાતા નથી, શેષ 1 વધે છે, એટલે 3 છે એ 10 નો અવયવ ગણાય નહીં. એટલે આ રીતે આપણે જોઈએ, બરાબર, કે જે સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે તેનો અવયવ છે, બરાબર? એટલે 10 ના અવયવ કેટલા આવ્યા? તો 10 ના અવયવ જોઈએ તો કે 1 2 5 અને 10, આ 10 ના અવયવ છે. એનો મતલબ કે આ સંખ્યા છે અવિભાજ્ય નથી. આના અવયવ કેટલા પડ્યા? તો કે 1 2 3 અને 4, આના કુલ અવયવ કેટલા છે? 4. પણ અહીં આપણે જે સમજવા જઈ રહ્યા છે અવિભાજ્ય, અવિભાજ્ય એટલે કે હું તમને વાત કરું 13, તો 13 એવી સંખ્યા છે, એકઈ સંખ્યા 13 ને છે ને 13 1 13 વડે જ ભગાય નિશેષ, બીજી કોઈ પણ સંખ્યા છે એ ભગાતા નથી. 13 ના અવયવ કેટલા? 1 અને 13, એટલે કે જે સંખ્યાને માત્ર બે જ અવયવ છે, બરાબર? તો આવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા અથવા મૂળ સંખ્યા કહેવાય. 17 ના કેટલા અવયવ? 1 અને 17, બરાબર? ત્યાર પછી 23 ના 1 અને 23, 23 1 23 વડે ભગાય છે 29, બરાબર? 29 કેટલી સંખ્યા? 1 અને 29, બરાબર? તો આ રીતે આપણે સમજી લઈએ મિત્રો કે જે સંખ્યાને માત્ર બે જ અવયવ, આપણને ખ્યાલ છે કે આના અવયવ કેટલા પડ્યા? 2, આના 2, આના 2, આના 2, તો આ જ જે અવયવ છે મિત્રો, બે જ અવયવ, આવી તમામ સંખ્યાને મૂળ સંખ્યા કહેવાય છે, બરાબર? તો ખાસ આના આધારે કેવા દાખલા પૂછાય, કેવા પ્રશ્ન પૂછાય એ પણ આપણે સમજી લઈએ. અહીંયા એવો પ્રશ્ન પૂછાય, સૌથી નાની અવિભાજ્ય અથવા અહીંયા પૂછી નાખે મૂળ સંખ્યા કઈ? તો સૌથી નાની મૂળ સંખ્યા કઈ આવશે? તો કે 2, બરાબર? અથવા આ જ પ્રશ્નને અલગતાથી પૂછવું હોય તો સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની બેકી હોય અને અવિભાજ્ય હોય તો એ પણ 2 છે, બરાબર? 2. શા માટે? તો અવિભાજ્ય સંખ્યાની અંદર વાત કરીએ તો 2 એવી સંખ્યા છે કે એના અવયવ કેટલા છે? 2 1 2 1 2, શૂન્ય, એટલે 2 ના પણ કેટલા અવયવ પડે? માત્ર 2. 2 પછી 3 જોઈએ, 3 1 3, આના પણ કેટલા અવયવ પડ્યા? 2. પછી 4 જોઈએ, તો 4 ને હા 2 2 4, શૂન્ય, એટલે આના 1 2 અને 4 પડ્યા. એનો મતલબ કે 2 કરતા વધી ગયા, એટલે આ સંખ્યા કેવી કહેવાય છે? વિભાજ્ય સંખ્યા કહેવાય છે. માટે આપણે જોઈએ કે સૌથી નાની, બરાબર, અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ, કઈ કઈ સંખ્યા અવિભાજ્ય છે એનો પણ આપણે ચાર્ટ બનાવશું, બરાબર? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા હોય તો 3, સૌથી નાની બેકી પૂછે મૂળ સંખ્યા હોય, એક જ એવી સંખ્યા છે સંખ્યા જ્ઞાનની અંદર કે 2 એવો સંખ્યા છે કે બેકી છે છતાં એ મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય ગણાય છે, આવી એક જ સંખ્યા છે, એની નોંધ લેજો. ત્યાર પછી મિત્રો સૌથી નાની પૂછે, સૌથી નાની હોય અને એકી હોય એવી મૂળ સંખ્યા કઈ? એવી મૂળ સંખ્યા આવશે 3, બરાબર? આવા પ્રશ્નો સામાન્ય પૂછાય છે. નીચે આપેલી સંખ્યામાંથી એમ ઓપ્શન આપે કે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 4 0 5 આપે તો એનો મતલબ આવશે 2, કારણ કે સૌથી નાની એમ કીધી છે, બેકી પૂછી છે, બેકી માટે સમ સંખ્યા, તો આ રીતે પણ પ્રશ્ન પૂછાય શકે છે, બરાબર? હવે આપણે મિત્રો એક કામ કરી લઈએ,
તમારા હોમવર્ક તરીકે કામ આપું છું કે આવી રીતે આપણે ચાર્ટ બનાવવાનું રહેશે તમારે ઘરે, બરાબર. દાખલા તરીકે અહીંયા લખો 1 થી 10, સોરી 2 થી 10, બરાબર, 2 થી 10 સંખ્યા. એમાં અવિભાજ્ય સંખ્યા કઈ આવે? અવિભાજ્ય અથવા મૂળ સંખ્યા કઈ આવે? બરાબર, અહીંયા સંખ્યા લખીએ છીએ. તો 2 થી 10 ની અંદર કઈ કઈ સંખ્યા આવશે? પેલા તો 2 આવશે, પછી 3 આવશે, પછી 5 આવશે, પછી 7 આવશે, બરાબર. 9 નથી આવતી, બરાબર. 9 ને ભાગી શકાય છે, 3 × 9, બરાબર. ત્યાર પછી આપણે શું કરવાનું છે? તો કે ભાઈ 11 થી 20 લેવાના. 11 થી 20 ની અંદર કઈ અવિભાજ્ય સંખ્યા આવે? આ રીતે સ્માર્ટ વર્ક એટલે કે ઝડપથી આપણે શીખવું હોય ને ઝડપથી લાંબા સમય માટે યાદ રાખવું હોય તો આ રીતે આપણે કરી શકીએ. આની અંદર 11 આવે, 13 આવે અને 17 આવે છે, બરાબર, અને 19 પણ આવશે, બરાબર. ખાસ જોઈ લેજે, બરાબર. 11, 13, 17 અને 19, પછી 21 થી 30, બરાબર, એની વચ્ચે અવિભાજ્ય કઈ આવશે? 23, પછી આવશે 29, બરાબર. આ રીતે બાર દોસ્તો તમે ઘરે છે 31 થી 40 લઈ લો, પછી 41 થી 50 લઈ લો. આ રીતે તમે 100 સુધીની સંખ્યા છે એવી રીતે જાતે બનાવવા પ્રયત્ન કરજો, જેને કારણે આપણે છે એ ઝડપથી અવિભાજ્ય સંખ્યા અથવા મૂળ સંખ્યાની જે સંકલ્પના છે આપણને સ્પર્શ થઈ જાય, બરાબર. હવે આપણે વિભાજ્ય સંખ્યા સમજી લે. વિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને બે કરતા વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે, અથવા સંયુક્ત સંખ્યા, અથવા એને તો આપણે શું કહે છે? સંયુક્ત સંખ્યા કહે છે. ખાસ મિત્રો આપણે જોવાનું છે કઈ સંખ્યા? તો કે ભાઈ જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય, આપણે હમણાં જોયું 4, સમજી લે 4, તો 2 × 2 = 4, તો 4 ના અવયવ કેટલા પડ્યા? 1 તો હોય, પછી 2 અને 4, તો એના અવયવ 2 થી વધી ગયા, બરાબર. 6, 2 × 3 = 6, તો 6 ના અવયવ કેટલા પડ્યા? 1, 2, 2 × 3 = 6 અને 6, આ રીતે એના અવયવ પડે છે, એટલે કે 2 કરતા વધારે અવયવ પડે છે, બરાબર. તો અહીંયા આપણે કેવી રીતે સમજવાનું છે એ જોઈ લે. તો સમજી લઈએ કે સૌથી નાની અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા કઈ છે? અથવા સંયુક્ત સંખ્યા, આવું પણ પૂછી નાખે. સૌથી નાની સંયુક્ત સંખ્યા, બરાબર, કઈ છે? તો સંયુક્ત સંખ્યાની શરૂઆત છે મિત્રો ક્યારથી થાય છે? તો એ 4 થી થાય છે. 4, પછી 6, પછી 9, પછી 10, પછી 12. આમાં તમે સહેલા જાઓ, આ રીતે એમ કહેવાય છે કે શું કહેવાય છે કે વિભાજ્ય સંખ્યા છે આપણને મળે અથવા સંયુક્ત સંખ્યા મળે છે. મિત્રો તમને આટલી જે વાત છે, સૌપ્રથમ આપણે સમ સંખ્યા, વિષમ સંખ્યા, અવિભાજ્ય અને વિભાજ્ય આની સ્પષ્ટ સમજણ થઈ ગઈ છે. તો મિત્રો આપણે આના પછીના જે લેક્ચર છે, વિડીયો છે, એની અંદર સમ, વિષમ, અવિભાજ્ય, વિભાજ્ય એના આધારે કેવા દાખલા પૂછાય, બરાબર, એવા દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. સૌપ્રથમ આપણે આ બધીની વ્યાખ્યા સમજી લીધી છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમારે આના જે દાખલા પૂછાઈ ગયા છે એની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ મિત્રો. ખાસ જો વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. થેન્ક યુ, આભાર.